बाबर राधनपुर हाईवे पर आवेला सरकारी हॉस्पिटल में कोरोना महामारी दरमियान सराहनीय कामगिरी करवामां आवेली हती, जेमां काणोठी गामना युवकनुं 90% थी वधारे नॉर्मट होवा छतां तबीबो अने स्टाफ द्वारा रात दिवस मेहनत करी दर्दीने स्वस्थ करी रजा आपी घरे मोकल्यो। बात करवामां आवे भाभरमां आवेली सरकारी हॉस्पिटलनी, तो कोरोना महामारीमां अनेक संक्रमित दर्दीओने हॉस्पिटलमां सारवार आपी तबीबो द्वारा दर्दीओने स्वस्थ कराया हता। તાજેતરમાં સુઈગામ તાલુકાના કાણોઠી ગામના યુવક ભરતભાઈ ચૌહાણની તબિયત લથડતા તેમને પ્રાઇવેટ દવાખાનામાં રિપોર્ટ કરાવતા 90%થી વધુ નોર્મલ કોરોના સંક્રમિત 65-60 આવતા પ્રાઇવેટ દવાખાનામાં કોઈ ડોક્ટર દાખલ ન કરતા ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા। હોસ્પિટલના તબીબો દ્વારા તત્કાલિક સારવાર શરૂ કરતા દર્દીની તબિયત સુધરી હતી। 10 દિવસની સારવાર બાદ દર્દી સ્વસ્થ થતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી। દર્દીના પરિવાર દ્વારા ડોક્ટર ભરતસિંહ વાઘેલા તેમજ કોરોના મહામારીમાં સતત રાત દિવસ દર્દીઓની ગાડીઓમાં ઓક્સિજન સાથે મફતમાં સેવા કરતા રણછોડભાઈ માવજીભાઈ જોશી એટાનું શાલ ઓઢાડીને સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કોરોના મહામારીમાં તબીબ અને કેટલાક સેવાભાવી લોકોએ રાત દિવસ જોયા વગર દર્દીઓની સેવા કરી છે, તેમને ધન્યવાદ છે। આ પેશન્ટને જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમને ઓક્સિજન લેવલ બહુ જ ઓછું હતું, પણ 10 દિવસની સારવાર બાદ આજે ઓક્સિજન લેવલ બહુ જ સારું છે। ઓક્સિજનનો સપોર્ટ વગર પણ અત્યારે ઓક્સિજનનું લેવલ બહુ સારું આવે છે, તેમજ તેમના તમામ રિપોર્ટો પણ બહુ જ એબનોર્મલ હતા અને અત્યારે તમામ રિપોર્ટો પણ નોર્મલ છે અને તેમના ફેફસાની અંદર 90%થી વધારે ઇન્વોલ્વમેન્ટ હતું। અત્યારે બહુ પેશન્ટની કન્ડિશન બહુ જ સારી છે અને આજે અમે પેશન્ટને રજા આપીએ છીએ। અગાઉ ક્યાંય બતાવેલું હતું ખરી? પેશન્ટ આગળ પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવીને આવેલું હતું, ત્યારબાદ અમે અહીંયા એડમિટ કર્યા હતા, પણ અત્યારે સારું છે। સરકારી દવાખાને સાહેબ સારું રિઝલ્ટ મળે? ભાભરક સરકારી દવાખાનાની અંદર જ્યારે પહેલી વખત અમે આવ્યા ત્યારે પહેલો જ રિપોર્ટ કરાયો, HRCT કરાવડાયો, ત્યારે ઘણું બધું કોવિડનું ઇન્ફેક્શન વધારે હતું, પ્રાઇવેટ હોસ્પિટલ લેવા કોઈ તૈયાર નથી, 2-4 જગ્યાએ ફર્યા, થરાદ ફર્યા, રાધનપુર ગયા, કોઈ લેવા તૈયાર નહોતું। છેલ્લે સાહેબે એવું કીધું તમે અહીંયા લાવી દો, ભગવાન ઉપર છોડી દો, હું મારી સંપૂર્ણ મહેનત કરીશ, અને આજે આ સંપૂર્ણ મહેનતના લીધે અમને ખૂબ સારો રિપોર્ટ મળ્યો છે, પેશન્ટને કમ્પ્લેટ સારું છે, આજે ડૉક્ટરો બધાએ તપાસ કરીને આજે રજા આપે છે, આજે 95 ઓક્સિજન વગર પણ એનું લેવલ રહે છે, જ્યારે ઓક્સિજનનું લેવલ એમનું 55-60 હતું તો આજે 95 છે, 95 ઓક્સિજનનું લેવલ છે અને આજે રજા આપી છે, અને ખૂબ ખૂબ આભાર ભાભર સરકારી દવાખાનાનો અને ડૉક્ટર સ્ટાફનો, બધાએ ખૂબ સારી હેલ્પ કરી છે અને બધાનો ખૂબ ખૂબ આભાર। મારું નામ જોશી રણછોડભાઈ માંજીભાઈ ગામેટા, અને આપણે 3 મહિનાથી ફૂલ સેવા આપીએ છીએ, ઓક્સિજન ફ્રી છે, આપણી ગાડી ફ્રી છે, કોઈ પેશન્ટનો કોઈ ચાર્જ આપણે પણ લેતા નથી, અને આપણાથી જ્યાં પણ બને કોઈ પણ ગરીબ પેશન્ટ હોય તો મારો નંબર પણ લખી દીજો, સરનું 241-35-735, વિના મૂલ્યે મારી ગાડી મળી રહેશે, કોઈનો કોઈ ચાર્જ લેતા નથી, ઓક્સિજન જોઈએ, મારી ગાડી જોઈએ, જે પણ જોઈએ મારાથી હું પણ હેલ્પ કરીશ। કાંતુભા રાઠોડનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ભાભર।